એ ઇતિહાસનો એક પુરાવો છે. અને એ રીતે જોતાં અહીંયા જે વિષય પસંદ કરવામાં આવ્યો છે એ એવો છે કે ભવિષ્યની પેઢીને આ બધી વસ્તુઓ આ રીતે સંગ્રહાયેલી હતી, આ રીતે બનેલી હતી, એનો આખો આઈડિયા એના પરથી આવે. અજયભાઈની સાથે લગભગ વર્ષ 4-5 વર્ષથી મારી મુલાકાત થઈ, ફેસબુકમાંથી વાત થઈ અને એમાંથી અમે એકબીજાની નજીક આવ્યા. એમણે શરૂઆત કરી એક્સિડન્ટના ફોટા અને એના દ્વારા અવેરનેસ લોકોમાં આવે એનાથી. અને એ શરૂઆત એવી હતી કે એ થોડી શુષ્ક હતી, પણ પછી એમની અંદર જે એક કલાકાર છે એ થોડો જાગ્યો અને પછીના બધા વિષયો એમણે જે પસંદ કર્યા એ બધા પિક્ટોરિયલ ફોટોગ્રાફી એટલે ફોટોગ્રાફી આર્ટને લગતા પસંદ કર્યા. પતંગિયાનું કલેક્શન જે એમણે નેપાળમાં જઈને એક્ઝિબિશન કર્યું અને એ રીતે ધીમે ધીમે કરતાં પિક્ટોરિયલ તરફ એમનો જે આખો વ્યૂ આવ્યો એને લીધે એક ફોટોગ્રાફી કલાકાર તરીકે એ એસ્ટાબ્લિશમેન્ટ એમણે મેળવ્યું છે. અને આજે મેં જોયા અહીંયા બધા ફોટોગ્રાફ, તો જનરલી એવું હોય છે કે કોઈ પણ જગ્યાએ જઈને આપણે ફોટોગ્રાફી કરીએ તો એના માટે બહુ તૈયારી કરવી પડતી હોય છે, ત્યાં કોન્ટેક કરવો, ત્યાં પરમિશન લેવી અને એ બધા ફોટોગ્રાફ કરવા, અને એ એમણે બધું મહેનતપૂર્વકનું કામ કર્યું છે. અને એ જે એમનું કલેક્શન છે, હમણાં વાત થઈ એમ કેલેન્ડરમાં પણ આ પ્રસિદ્ધ થયું છે, અને એ જોતાં અહીંયા અમદાવાદના જે કલારસિકો છે એના માટે એક સરસ આ પ્રદર્શન છે અને બધા એને માણશે એવું હું માનું છું એમના કામ માટે. અને એમની જે ફોટોગ્રાફી તરફની જે આખી એક લાગણી છે કલા તરફની, એના માટે એમને અભિનંદન. થેન્ક યુ.